હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા જે છે એના અલગ અલગ ઉદાહરણ અને એના વિશે અભ્યાસ કરેલો હતો. આજે આગળના લેક્ચરમાં આપણે સહપ્રભાવિતા જે છે એનું એક ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે બ્લડ ગ્રુપ અને કઈ રીતે એમાં સહપ્રભાવિતા જોવા મળે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા સહપ્રભાવિતા જે છે શું છે ફરીથી સમજી લઈએ. તેમાં શબ્દ છે સહપ્રભાવિતા. સહ મતલબ સાથે, પ્રભાવિતા એટલે આગળ જે મેન્ટલે કીધું હતું પ્રભુતાનો નિયમ, બરાબર એને આધાર. પ્રભુતાનો નિયમ શું કીધું હતું? તો કોઈ પણ એક લક્ષણના માટે કોઈ પણ બે જવાબદાર અલગ અલગ જ્યારે જન્યુઓ હોય, બરાબર, અથવા તો બે અલગ અલગ એલેલ આવેલા હોય, બરાબર, તો બે માંથી બંને જુદા હોય ત્યારે એકનું જ પ્રભુત્વ વધારે હોય, બરાબર. એવા જે જનીન હોય એને પ્રભાવી જનીન કીધું હતું, અને જે વ્યક્ત નથી થતો એને નામ આપ્યું હતું પ્રચ્છન્ન જનીન અથવા તો પ્રચ્છન્ન કારક, બરાબર. પણ ઈ જે પ્રભુતાના નિયમ માટેનો અપવાદ તરીકે લઈએ તો અપવાદમાંનો એક અપવાદ છે સહપ્રભાવિતા, બરાબર. મતલબ કે જે મેન્ડલે કીધું હતું એ બધી બાબતમાં સાચું હોતું નથી. સહપ્રભાવિતામાં શું જોવા મળે? તો જ્યારે કોઈ પણ એક લક્ષણ જે છે એના માટે બે અલગ અલગ ભિન્ન જનીનો હોય જવાબદાર, બે ભિન્ન જનીન માંથી કોઈ પણ એકનું જ પ્રભુત્વ હોય એવું કઈ એમાં હોતું નથી. બંને જનીનો અલગ અલગ હોવા છતાં બંને એક સાથે વ્યક્ત થાય છે અને એ પણ મિશ્ર થયા વગર, બરાબર. બંનેના લક્ષણો મિશ્ર થઈ જતા, જો બંને સાથે વ્યક્ત થાય અને મિશ્ર થતા હોય તો એને અપૂર્ણ પ્રભુતા કહેવાય. જ્યારે બંને મિશ્ર થયા વગર સાથે જે છે વ્યક્ત થાય તેને કહેવાય સહપ્રભાવિતા. એટલે આપણે એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. એમાં આગળના લેક્ચરમાં પણ જણાવેલું હતું એના મુખ્ય ઉદાહરણ યાદ રાખવાના છે. એમાં સૌથી મેઇન મહત્વનું ઉદાહરણ છે મનુષ્ય જે છે એનું એબીઓ બ્લડ ગ્રુપ, બરાબર. મનુષ્ય જે છે એનું એબીઓ બ્લડ ગ્રુપ જે છે એનું ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. એટલે આપણે એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. અને આના અંતર્ગત જે ટોપિક આવી જાય છે કે જેમાં મનુષ્ય જે છે એના બ્લડ ગ્રુપ પરથી બ્લડ ગ્રુપ નક્કી કઈ રીતે થાય છે, એ વારસાગત જે છે કઈ રીતે માતા પિતા માંથી બાળકમાં મળે છે, બાળક અને માતાનું બ્લડ ગ્રુપ ખબર હોય તો પિતાનું બ્લડ ગ્રુપ કઈ રીતે જે છે જાણી શકાય એના વિશે આપણે અભ્યાસ કરશું અને એની પ્રેક્ટિસ બી કરશું, બરાબર. એટલે સૌથી પહેલા જોઈએ સહપ્રભાવિતા એટલે શું, જો એની વ્યાખ્યા જોઈએ. સૌથી પહેલી વ્યાખ્યા થશે જ્યારે કોઈ એક લક્ષણ માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો અથવા તો એને કહી શકીએ જનીન, કોઈ પણ એક લક્ષણ માટે બે ભિન્ન વૈકલ્પિક કારક બંને જુદા જુદા આવેલા હોય ત્યારે બે ભિન્ન વૈકલ્પિક કારકો અથવા જનીનો જવાબદાર હોય ત્યારે બંને જનીનો અથવા તો બંને કારકો સ્વતંત્ર રીતે એકબીજા સાથે લક્ષણો મિશ્ર થયા વગર અભિવ્યક્ત કરે છે. આ ઘટનાને સહપ્રભાવિતા કહે છે. એટલે વ્યાખ્યા, બરાબર. સૌથી અગત્યના વિભાગ જે છે એમાં શું છે, જો તો લક્ષણ એક છે. લક્ષણ માટે આપણે મેન્ડલ કીધું પ્રમાણે એના માટે બે જવાબદાર જનીન હોય, મતલબ જનીનની જોડ હોય, બે જનીનો આવેલા હોય. હવે જ્યારે બંને જનીનો જુદા જુદા હોય, બરાબર, અથવા સમાન પણ હોય શકે, બંને જનીનો જુદા હોય ત્યારે જુદામાંથી આપણે કીધું હતું કે એક અસર કરે બીજું અસર ન કરે એવું મેન્ડલે કીધું હતું, પણ એવું બધામાં હોતું નથી. બંને જનીન જ્યારે સાથે હોય અને બંને જનીન સ્વતંત્ર રીતે વ્યક્ત થાય અને બંનેના જે લક્ષણો હોય પાછા મિશ્ર થતા નથી, મતલબ બંને જનીનો મિશ્ર કરી કોઈ નવું લક્ષણ ઉત્પન્ન કરશે નહીં, આવી જે ઘટના જે છે એને કહેવાય સહપ્રભાવિતા, કોડોમિનન્સ, બરાબર. મતલબ કે દરેક જનીનને પોતાની અભિવ્યક્તિ જે છે એ પ્રદર્શિત કરવા માટેની ક્ષમતા હોય છે. બંનેમાંથી કોઈ પણ એક જે છે અવ્યક્ત હોય એવું આમાં જોવા મળતું નથી. એટલે બીજી બાબત થશે આ ઘટના મેન્ડલના પ્રભુતાના નિયમની મર્યાદા છે.
મેન્ડલ નો પ્રભુતા નો નિયમ અહીં લાગુ પડતો નથી બરાબર પ્રભુતા નો નિયમ જે છે લાગુ નથી પડતો અથવા તેની ત્રુટિ ગણી શકાય મેન્ડલે જે કીધું તો એમાં ખામી કઈ છે એ ખામી માનું એક ઉદાહરણ છે આગળ ભણ્યા પૂર્ણ પ્રભુતા બીજું છે આ સહપ્રભાવિતા બરાબર હવે એના ઉદાહરણ ઉદાહરણ તરીકે પહેલું લઈ લઈએ સિકલ સેલ એનેમિયા સિકલ સેલ એનિમિયા જે છે એના વિશે આપણે ડિટેલમાં આગળ અભ્યાસ કરવાનો છે પણ એના વિશે બહુ ટૂંકમાં કે શા માટે એ સહપ્રભાવિતા જે છે એના તરીકે વર્તે છે એમાં એ ઉદાહરણ કેમ લીધું છે તો સિકલ સેલ એનિમિયા જે છે એમાં શું થાય પેલા તો આ વારસાગત જનીની ખામી ધરાવતી વ્યક્તિમાં ઓક્સિજનના ઓછા દબાણે રક્તકણ તૂટીને દાતરડા એટલે કે સિકલ આકારના બને છે તથા હિમોગ્લોબિનની ઉણપ જેને કહેવાય એનેમિયા સર્જાય છે એ બહુ સિમ્પલ ટૂંકમાં અર્થ બરાબર આપણે આગળ જે છે એ ભણવાના છે પણ બહુ સિમ્પલ જે છે સિકલ સેલ એનેમિયાનો અર્થ શું થાય સિકલનો મતલબ થાય દાતરડું સેલ એટલે આપણા રક્તકણ અને એનિમિયા મતલબ હિમોગ્લોબિનની ખામી સાદી ભાષામાં લોહીના ટકા જે છે ઘટી જવાની ઘટના પણ આ એક વારસાગત ખામી છે શું થાય છે એમાં કે આવી વ્યક્તિમાં ઓક્સિજનનું ઓછું દબાણ હોય બરાબર વ્યક્તિ જે છે નોર્મલી ઓક્સિજન જ્યારે ઘટતું હોય ત્યારે એને વધારે હિમોગ્લોબિનની જરૂર પડે પણ આમાં ઊંધો થાય છે જેમ તમે પર્વતારોહણ કરતા હોય મતલબ ઊંચી ઊંચાઈ ઉપર જઈએ ત્યારે આપણને મુંજાવો થવા માટે કારણ છે જેમ જેમ ઊંચાઈ જઈએ એમ ઓક્સિજનનું દબાણ ઘટે ઓક્સિજનનું દબાણ ઘટે એટલે આપણું શરીર જે મુંજાવો અનુભવે આવી કોઈ પણ સ્થિતિ હોય બરાબર જ્યારે તમને ઓક્સિજન ન મળતું હોય અને જો વ્યક્તિને સિકલ સેલ એનિમિયા હોય તો એવી પરિસ્થિતિના સમયમાં એના રક્તકણ જે આવેલા હોય બરાબર રુધિરમાં એ રક્તકણો બધા તૂટવા માંડે તૂટી જાય દાતરડાકના બની જાય એટલે કે વચ્ચેથી એ તૂટી જશે હવે રક્તકણની અંદર રહેલું હોય હિમોગ્લોબિન આ હિમોગ્લોબિન જે છે એની માત્રા ઓછી થવાને લીધે એનામાં એનિમિયા દેખાશે એનિમિયાનો મતલબ શું થશે હિમોગ્લોબિનની ઉણપ મતલબ એમાં લોહીના ટકા જે છે ઘટી જાય આવી જે છે એ ઘટનાને નામ આપ્યું છે સિકલ સેલ એનિમિયા હવે બીજી બાબત કે સિકલ સેલ એનિમિયા સહપ્રભાવિતાનું ઉદાહરણ જે છે શું કામ છે તો એના પછી જોઈએ તેના માટે કયા જનીન જવાબદાર છે બરાબર કઈ પરિસ્થિતિમાં સિકલ સેલ એનિમિયા જે છે થાય છે સિકલ સેલ એનિમિયા ધરાવતી વ્યક્તિનું જનીન બંધારણ HbA HbS હોય છે એટલે એની બીજી ભાષામાં કે વિષમ યુગ્મી આ ખાસ યાદ રાખવાનું છે સિકલ સેલ એનિમિયા ધરાવતી વ્યક્તિ જે છે એનું જનીન બંધારણ શું હોય તો જો આમાં બે જે છે અલગ અલગ શબ્દ લીધા છે એક છે HbA બીજું છે HbS એ જે આવેલું છે HbA એ આપણા શરીરમાં નોર્મલ હિમોગ્લોબિન બનાવવા માટેનું જનીન છે સામાન્ય હિમોગ્લોબિન કે જે ઓક્સિજનના ઓછા દબાણે પણ તૂટતા નથી એ જળવાઈ રહે છે સ્થાયિત્વ ધરાવે આવું હિમોગ્લોબિન બનાવનાર જનીન કયું હોય HbA સાથે બીજું જે છે જનીન છે HbS આ S જે છે એ દર્શાવે છે સિકલ સેલ માટે મતલબ કે જે વ્યક્તિમાં આવું HbS જે છે જનીન આવેલું હોય ઈ જનીન જે છે એની અસરના લીધે એનામાં ખામીયુક્ત હિમોગ્લોબિન નિર્માણ થશે અને આ ખામીયુક્ત હિમોગ્લોબિન બનવાના લીધે એના ઓક્સિજનના ઓછા દબાણે હિમોગ્લોબિન જે છે એ તૂટવા માંડે બરાબર અને એમાં એનિમિયા જેવી અસર કરાય પણ આમાં સમજવાની બાબત શું છે જો તો કે આમાં બંને જનીનો જુદા જુદા છે HbA છે HbS છે બંને જનીનો જુદા જુદા હોવા છતાં બંને એક સાથે વ્યક્ત થાય એનો મતલબ કે સિકલ સેલ એનિમિયા ધરાવતી વ્યક્તિ જે છે કે જેમાં આવું જનીન બંધારણ હોય એમાં સારા હિમોગ્લોબિન પણ બનશે અને ખરાબ હિમોગ્લોબિન પણ બનશે મતલબ કે એમાં બંને પ્રકારના હિમોગ્લોબિન હશે
બરાબર બંને જે છે મતલબ કે બધા જ પ્રકારના હિમોગ્લોબિન તૂટી જવા નહીં હોય બરાબર એવું ક્યારે બને તો કે જ્યારે માં એચબીએસ જે છે બે જનીન આવેલા હોય ત્યારે વિષમ યુગ્મી સ્થિતિમાં આ બંને જનીનો એકબીજા સાથે જે છે સાથે વ્યક્ત થાય બંનેની અસર દર્શાવે સારા હિમોગ્લોબિન પણ બને અને થોડા ખરાબ હિમોગ્લોબિન પણ બને બરાબર એના લીધે એનામાં એનિમિયા જેવી સ્થિતિ જે છે બરાબર એટલે આ ઉદાહરણ જે છે ને લીધેલું છે સહપ્રભાવિતામાં બરાબર અને કારણ શું છે તો विषम युग्मी स्थिति में बन्ने जनीनों स्वतंत्र रीते व्यक्त थाय छे એટલે અંપાર જ્યારે વિષમ યુગ્મી સ્થિતિ છે ત્યારે બે એના જનીનો જુદા છે બે પોતાની અસર દર્શાવે અને જ્યારે બે જનીનો પોતાની અસર દર્શાવે ત્યારે એમાં કોઈ પ્રભાવી કે પ્રચ્છન્ન યુ લઈ શકાય નહીં એટલે આ ઉદાહરણ છે સહપ્રભાવિતા આમાં પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી જો પ્રભુતાનો નિયમ લાગુ પડતો હોય તો આ ખામીયુક્ત હિમોગ્લોબિન જે છે એ નિર્માણ ન થાત માત્ર માત્ર સામાન્ય હિમોગ્લોબિન જે નિર્માણ થાત બરાબર એના બદલે આમાં શું થાય જો કે એચબીએ જે છે આ જનીન એચબીએ જનીન દ્વારા સામાન્ય હિમોગ્લોબિન બને સામાન્ય હિમોગ્લોબિન અને એચબીએસ જે છે આ જનીન દ્વારા સિકલ સેલ હિમોગ્લોબિન બને એટલે બંને સાથે વ્યક્ત થાય બરાબર એટલે નામ આપ્યું સહપ્રભાવિતા જ્યારે સહપ્રભાવિતા હોય ત્યારે બંને સાથે વ્યક્ત થાય અને બંને પ્રકારના હિમોગ્લોબિનનું નિર્માણ થશે બેનું નિર્માણ થાય છે એટલે સાથે શબ્દ આપ્યો સહપ્રભાવિતા ઉદાહરણ થઈ ગયું વધારે છે યાદ રાખજો જૂની બંધન અને કઈ રીતે સહપ્રભાવિતાના ઉદાહરણ આવે છે તે હવે બીજું ઉદાહરણ જે છે એનું છે આમાં સાથે આપણે જે એક સિકલ સેલ એનિમિયા લીધેલું છે એવી રીતે બીજું ઉદાહરણ મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ એક બ્લડ જૂથ જે છે નક્કી કરવાની પદ્ધતિ માટે જે જનીનો છે જવાબદાર એમાં પણ આ સહપ્રભાવિતા જે છે ઉદાહરણ લાગુ પડે છે બરાબર કઈ રીતે જો સૌથી પહેલા વૈજ્ઞાનિકનું નામ લેન્સ સ્કિનર નામના વૈજ્ઞાનિકે માનવમાં રુધિર જૂથ નક્કી કરવાની પદ્ધતિ આપી મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ નક્કી કરનાર બરાબર એ સાયન્ટિસ્ટ કયા છે એનું નામ યાદ રાખવાનું છે લેન્સ સ્કિનર લેન્સ સ્કિનર જે છે અને એબીઓ રુધિર જૂથ જે છે એ પદ્ધતિના માટેની જવાબદાર આપેલી છે હવે એબીઓ રુધિર જૂથ જે છે એ નક્કી કઈ રીતે થાય છે જો એબીઓ રુધિર જૂથ એ વ્યક્તિના રક્તકણની સપાટી પર હાજર શર્કરા પોલિમર જેને આપણે કહીએ છીએ એન્ટિજન ના પ્રકારના આધારે નક્કી થાય છે ક્વેશ્ચન પૂછાય છે યાદ રાખજો બરાબર વ્યક્તિમાં એબીઓ બ્લડ ગ્રુપ જે છે નક્કી કરવાની પદ્ધતિ સેના ઉપર આધારિત છે તો વ્યક્તિ જે છે એમાં રુધિર જૂથ નક્કી કરવા માટે દરેકે દરેક વ્યક્તિ જે છે એના રુધિરમાં આવેલો હોય રક્તકણ એટલે કે આરબીસી રક્તકણની બહારની સપાટી જે છે એના ઉપર હાજર હોય એક શર્કરા પોલિમર શર્કરા પોલિમર મતલબ શું થશે તો કે એના પર હાજર રહેલો એક એન્ટિજન એન્ટિજન એ કયા પ્રકારનું છે
એના પરથી એનું બ્લડ ગ્રુપ જે છે નક્કી થાય બરાબર મતલબ કે બ્લડ ગ્રુપ જે છે નક્કી કરવા માટે એ આ શર્કરા પોલિમરનો આપણે પ્રકાર નક્કી કરવો પડશે હવે એના પછી જોઈએ કે શર્કરા પોલિમર જે છે બરાબર એ કયા કયા પ્રકારના હોય છે હવે મનુષ્યમાં એબીઓરુબી જૂથ નક્કી કરવા માટે આપણે શર્કરા પોલિમર પર આધારિત છીએ એનો મતલબ કે હવે આપણે બીજી જોઈએ કે કયા પ્રકારના શર્કરા પોલિમર જે છે એ રક્તકણની સપાટી પર આવેલા છે અને એના માટે જવાબદાર જનીનો કયા કયા છે જો તો સૌથી પહેલા રક્તકણની સપાટી પર હાજર એન્ટિજન અથવા શર્કરા પોલિમર માનવમાં એબીઓ રુધિર જૂથના સંદર્ભમાં જોઈએ તો રક્તકણની સપાટી પર હાજર એન્ટિજન એવા મુખ્ય બે એન્ટિજન છે એક છે એન્ટિજન એ બીજો પ્રકાર છે એન્ટિજન બી મતલબ કે મનુષ્યના રક્તકણ જે છે એના પર બે પ્રકારના ટોટલ શર્કરા પોલિમર અથવા એન્ટિજન હાજર હોય કોષરસ સ્તર જે છે એની બહારની સપાટી પર આવેલા એક પ્રકારના પોલિમર છે એન્ટિજન એ અથવા એન્ટિજન બી બેમાંથી કોઈ પણ એક અથવા બંને હોય શકે આ બંનેમાંથી કયો પ્રકાર હાજર છે એ આપણું બ્લડ ગ્રુપ જે છે નક્કી કરે છે હવે મેઇન પ્રશ્ન એ છે કે આ બંને એન્ટિજન બનાવવા માટે જવાબદાર જનીન જે છે કયું છે બરાબર તો એના પછી હું જો આ એન્ટિજનના નિર્માણ નું નિયમન કરતું જનીન અભિવ્યક્ત થાય એને કહેવાય ત્રણ વૈકલ્પિક કારકો મતલબ અત્યાર સુધી મેન્ડલે એવું કીધું હતું કે કોઈ પણ જનીનના બે જ વિકલ્પો હોય એક પ્રભાવી હોય એક પ્રસન્ન હોય બરાબર અહીંયા એ બાબત પણ અલગ પડે છે એ પણ જુદી છે આમાં એક જ જનીનના ટોટલ ત્રણ વિકલ્પો છે કયા ત્રણ વિકલ્પ જો એક પ્રકાર છે કેપિટલ આઈ એ બીજો પ્રકાર છે કેપિટલ આઈ બી ત્રીજો પ્રકાર છે સ્મોલ આઈ એટલે એક જ જનીનના બે વિકલ્પો હોય બરાબર એ વાત પણ ખોટી છે એ પણ મેન્ડલની મર્યાદા થશે બરાબર અને જ્યારે કોઈ પણ એક જનીનમાં બે કરતા વધારે વૈકલ્પિક કારકો હોય એને બહુ વૈકલ્પિક કારકો પણ કહી શકાય બરાબર આપણા પછી આગળ ટોપિક આવે ત્યારે જોશું બહુ વૈકલ્પિક કારકોનું ઉદાહરણ આવશે કયું તો કે મનુષ્યનું બ્લડ ગ્રુપ જે છે એટલે મનુષ્યના બ્લડ ગ્રુપમાં બે અલગ અલગ ઉદાહરણ આવશે એક સહપ્રભાવિતા તો છે જ તે બરાબર સાથે સાથે બહુ વૈકલ્પિક કારકોનું પણ ઉદાહરણ છે જેમાં વિકલ્પો બે થી વધારે છે ત્રણ વિકલ્પો છે અલગ અલગ એ ત્રણ જે છે એમાં કયા કેવા પ્રકાર તો પહેલા બે જે છે આઈ એ અને આઈ બી આ બંને જે છે પ્રભાવી કારક અને ત્રીજું જે છે એ છે પ્રછન્ન જનીન જવાબદાર જનીન છે કેપિટલ આઈ કેપિટલ આઈ ત્રણ રીતે વ્યક્ત થાય એ ત્રણ વ્યક્ત થવાની રીતમાં પહેલા બે પ્રકાર કેપિટલ આઈ એ અને આઈ બી બંને પ્રભાવી જનીનો છે એની સરખામણીમાં સ્મોલ આઈ જે છે પ્રછન્ન જનીન છે અર્થ શું થશે કે જ્યારે આ બંને જે છે એની જોડ હાજર હોય ત્યારે વધારે વ્યક્ત થવાનું પ્રભુત્વ જે છે કોના પર આધારિત હોય કે આ બંને હોય ત્યાં સુધી સ્મોલ આઈ જે છે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે નહીં અને આ બંનેમાં તફાવત શું છે જો કે પ્રભાવી જનીનો જે છે એ શું કાર્ય કરશે તો કે આઈ એ જનીન જે છે એનું કાર્ય એન્ટિજન એ નું નિર્માણ કરે છે એવી રીતે આઈ બી એન્ટિજન બી નું નિર્માણ કરે છે બે અલગ અલગ જનીન એક જે છે એન્ટિજન એ નું નિર્માણ કરે છે બીજો એન્ટિજન બી નું નિર્માણ કરે છે આગળ કીધું પ્રમાણે રક્તકણમાં બે એન્ટિજન હોય બે નું નિર્માણ કરવાવાળા જનીન છે આઈ એ અને આઈ બી તો ત્રીજું જનીન શું છે તો કે ત્રીજું જનીન છે સ્મોલ આઈ જે કોઈ પણ એન્ટિજન નું નિર્માણ કરતું નથી આ ખાસ યાદ રાખજો
સ્મોલ આ એક પ્રછન્ન જનીન છે અને કોઈ એન્ટિજન બનાવતું નથી બરાબર હવે બ્લડ ગ્રુપ નક્કી કઈ રીતે થશે જો તો આગળ જે મેન્ડલે કીધું પ્રમાણે મેન્ડલના નિયમ મુજબ એક લક્ષણ માટે બે જનીનો જવાબદાર હોય છે આપણે લીધું આગળ પ્રમાણે કે જનીનોની જોડાદ હોય આગળ કોઈ પણ એક લક્ષણ જે છે એ નક્કી કરવા માટે પ્રભુતાના નિયમમાં લીધું હતું એમાં બે જનીનો જવાબદાર હોય તો આપણે પ્રભાવી અને પ્રછન્ન કોઈ પણ ત્રણમાંથી બે બેની જોડવાળા જે છે એ શક્ય જનીન પ્રકારનું નિર્માણ કરવું પડશે એ જનીન પ્રકાર કયો છે એના જોડ બનવાથી કયો જે છે બ્લડ ગ્રુપ નક્કી થાય બરાબર એ આપણે જોઈએ એટલે ટૂંકમાં જે છે આપણે સૌથી પહેલા લખીએ શક્ય જનીન પ્રકાર સૌથી પહેલા લખી લઈએ શક્ય રુધિર જૂથ બીજો આવશે શક્ય જનીન પ્રકાર ત્રીજું લખી લઈએ રક્તકણ પર હાજર એન્ટીજન તમે જાણો છો એ બીઓ બ્લડ ગ્રુપ પ્રમાણે ટોટલ બ્લડ ગ્રુપ જે છે એના પ્રકાર છે ચાર સૌથી પહેલા એ બી એ બી અને ઓ આ ચાર પ્રકારના બ્લડ ગ્રુપ છે આ ચારે ચાર પ્રકારના બ્લડ ગ્રુપ જે છે એ નિર્માણ કરવા માટે જવાબદાર જનીન પ્રકાર કયા કયા હોઈ શકે હવે જો એ રુધિર જૂથ નિર્માણ કરવા માટે આના જે ઇક્વેશન પૂછાય છે શક્ય જનીન પ્રકારે પૂછાય છે એટલે સૌથી અગત્યનું એ રુધિર જૂથ નિર્માણ કરવા માટે સ્વાભાવિક છે કે એ રુધિર જૂથ ત્યારે જ બને જ્યારે એની રક્તકણની સપાટી પર એ એન્ટિજન આવેલું હોય હવે એ એન્ટિજન કોણ બનાવે છે જો એ એન્ટિજન બનાવવા માટે જવાબદાર છે કેપિટલ આઈ કે એટલે પહેલી શક્યતા એ થશે કે જે વ્યક્તિમાં બ્લડ ગ્રુપ એ છે એનું જનીન બંધારણમાં બંને કેપિટલ આઈ એ જનીન આવેલા હોય આ પહેલી શક્યતા કારણ કે બંને કેપિટલ આઈ એ છે બે પોતાની અભિવ્યક્તિ દર્શાવે એટલે એક જ પ્રકારનો એન્ટિજન બનશે ને એન્ટિજન બનશે કેપિટલ જે છે હોવાના લીધે એન્ટિજન એ એટલે એના પરથી એ પ્રકારનો રુધિર જૂથ નિર્માણ થાય આ શક્યતા છે બીજી શક્યતા કઈ છે જો આ પણ શક્યતા આવી શકે આઈ એ સ્મોલ આઈ કઈ રીતે તો કે આ બંને જે છે આ સમયુગ્મી સ્થિતિ છે આ જે વિષમયુગ્મી એકમાં કેપિટલ આઈ એ છે બીજું છે સ્મોલ આઈ સ્મોલ આઈ પ્રછન્ન છે એટલે એની કોઈ અસર દેખાશે નહીં અથવા દેખાય તો પણ એમાં કોઈ એન્ટિજન બનવાનું નથી અને આમાંથી એન્ટિજન એ નિર્માણ થશે એન્ટિજન એ નિર્માણ થતું હોવાથી રક્તક પર હાજર એન્ટિજન પ્રકાર થશે એન્ટિજન એ એટલે બ્લડ ગ્રુપ એ કોને કહેવાય તો કે રક્તકણ પર કયો પ્રકારનો એન્ટિજન છે એના આધારે બ્લડ ગ્રુપ નક્કી થાય એ બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિના રક્તકણ પર કયો એન્ટિજન હાજર હોય તો એ એમાં કયા કયા જનીન પ્રકાર હોઈ શકે તો એમાંથી કોઈ પણ એક હોઈ શકે આ સમયુગ્મી હોય એટલે કે બંને કેપિટલ હોય અથવા બીજું એક કેપિટલ અને સ્મોલ એ વિષમયુગ્મી સ્થિતિમાં જનીન પ્રકાર હોઈ શકે સેમ આ યાદ રાખો એના પરથી સેમ એના જેવું બીજું બી બ્લડ ગ્રુપ જે છે કોણ હોઈ શકે તો કે જેમાં બી એન્ટિજન નિર્માણ કરી શકે એવા જનીનો હોય કયા કયા જનીન એવા છે તો કે એક પહેલું સમયુગ્મી સ્થિતિ કેપિટલ આઈ બી બીજું પણ કેપિટલ આઈ બી મતલબ કેપિટલ આઈ બી સમયુગ્મી સ્થિતિમાં એન્ટિજન બી નું નિર્માણ કરી શકે જ્યારે બીજો ઓપ્શન કેપિટલ આઈ બી અને બીજું સ્મોલ આઈ સેમ છે એ હતા એની જગ્યાએ બી બી આવશે એટલે હાજર એન્ટિજન થશે એન્ટિજન બી જે વ્યક્તિના રક્તકણની સપાટી પર બી એન્ટિજન હાજર હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ બી કહેવાય અને એના માટે જવાબદાર જનીન પ્રકાર કયો તો સમયુગ્મી પૂછે તો બંને કેપિટલ આઈ બી વિષમયુગ્મી પૂછે તો કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ બેમાંથી એક હોઈ શકે બરાબર આ બે સિમ્પલ સરખા જવાબ ત્રીજું જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ બી છે એ બી બ્લડ ગ્રુપ માટે જવાબદાર કયા એન્ટિજન હોય તો એ પણ જોઈએ અને બી પણ જોઈએ એના રક્તકણની સપાટી પર એ એન્ટિજન પણ હોવા જોઈએ અને બી પણ હોવા જોઈએ બંને જોઈએ તો સ્વાભાવિક જે છે કે જનીન પ્રકાર કયો હોય એનો જનીન પ્રકાર થશે આઈ એ અને આઈ બી આ યાદ રાખવાનું છે જો એક એવી વ્યક્તિ કે જેમાં બંને અલગ અલગ પ્રકારના એન્ટિજન જે છે નિર્માણ કરવા માટે અલગ અલગ જનીનો છે
आई ए पण व्यक्त થાય એટલે એમાંથી એન્ટિજન એ બનાવશે આઈ બી વ્યક્ત થાશે એટલે એમાંથી એન્ટિજન બી બનાવશે મતલબ કે આવી વ્યક્તિમાં બંને પ્રકારના એન્ટિજન હાજર હોય એટલે એમાં હાજર એન્ટિજન થશે એન્ટિજન એ અને બી મતલબ કે બંને હાજર છે બંને એન્ટિજન હાજર હોવાથી એમાં રુધિર જૂથનો પ્રકાર થશે એબી અને એબી ના તમે જનીન પ્રકારમાં જોશો તો ખ્યાલ આવશે કે આમાં કોઈ પ્રભાવી નથી કોઈ પ્રચ્છન્ન નથી આઈ એ પણ વ્યક્ત થાય એટલે એન્ટિજન એ બનાવશે આઈ બી પણ વ્યક્ત થાય એન્ટિજન બી બનાવશે બે હાજર છે અને બે હાજર હોવાથી બંને પોતાનું સ્વતંત્ર જે છે એ અભિવ્યક્તિ દર્શાવે જ્યારે બે જનીનો સ્વતંત્ર પ્રમાણે પોતાની અભિવ્યક્તિ દર્શાવતા હોય તેને કહેવાય સહપ્રભાવિતા એટલે આ જે છે એમાં આપણે એવું પણ ઓપ્શન તમારે આવી શકે કે બ્લડ ગ્રુપમાં કયું બ્લડ ગ્રુપ જે છે સહપ્રભાવિતા તરીકે ઓળખાય તો મેઇન ઉદાહરણ થશે એ બી બ્લડ ગ્રુપ બીજા બધા પર લાગુ પડે છે અને એમાં બધાના બે બે જનીનો વ્યક્ત થાય તો એ નિર્માણ થાય છે એક જ પ્રકારનું જે છે બ્લડ ગ્રુપ હવે ચોથો પ્રકાર છે કો ઓ પ્રકાર જે છે એવો પ્રકાર છે જેમાં કોઈ એન્ટિજન હોતા નથી એનો મતલબ જનીન પ્રકાર થશે બંને સ્મોલ આઈ ખબર ઓ બ્લડ ગ્રુપ એવું છે કે જેમાં કોઈ પણ પ્રભાવી જનીન હોતા નથી બંને સ્મોલ આઈ મતલબ બંને પ્રચ્છન્ન અને બંને પ્રચ્છન્ન હોય આગળ કીધું કે એમાં કોઈ એન્ટિજન જ ના હોય કારણ કે એન્ટિજન બનાવવા માટેના એમાં કોઈ જનીન જ નથી તો સ્વાભાવિક છે કે આમાં એન્ટિજન ગેરહાજર એટલે આ ખાસિયત રાખવાનું છે આના આધારે જ આપણે આગળ જે છે વ્યક્તિના બ્લડ ગ્રુપ જે છે નક્કી કરી અને બ્લડ ગ્રુપ વારસામાં કેમ મળે છે જનીન પ્રકાર આના પરથી સમજી શકીએ બરાબર રુધિર જૂથ જે છે એ બી એ બી અને ઓ આ ચારે ચાર પ્રકારના જે જનીન પ્રકાર છે તમે જોશો તો જનીન પ્રકારમાં બધામાં બે બે જનીનો આવેલા છે એ બે જનીનો સાથે વ્યક્ત થાય છે સાથે વ્યક્ત થઈને એક પ્રકારનું બ્લડ ગ્રુપ નિર્માણ કરે છે બરાબર જેમાં એ બ્લડ ગ્રુપ બનાવવા માટે સમયુગ્મી સ્થિતિમાં બંને કેપિટલ આઈ એ અને વિષમયુગ્મીમાં કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ બરાબર આ જે છે એ નક્કી કરશે એ બ્લડ ગ્રુપ બી માટે સેમ એ ની જગ્યાએ બી આવી ગયા છે અને એ બી માં બંને પ્રકારના એક આઈ એ અને આઈ બી બરાબર જેમાં બંને પ્રકારના એન્ટિજન હાજર હોય અને ચોથો પ્રકાર છે ઓ બ્લડ ગ્રુપ જેમાં ઓ બ્લડ ગ્રુપ જે છે એમાં કોઈ એન્ટિજન હોતો નથી એટલે એમાં બંને સ્મોલ આઈ પ્રકારના જનીનો હોય છે આ જનીન પ્રકાર કયા બ્લડ ગ્રુપનો કયો છે તમારે યાદ રાખવાનો છે અને એમનો પણ પૂછાય છે નીટમાં અને એના આધારે આપણે આગળનો લેક્ચર જે છે એમાં આપણે થોડા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો જે છે લેશું કે જેમાં માતા પિતાનો બ્લડ ગ્રુપ જે છે આપણને ખબર છે તો બાળકનો બ્લડ ગ્રુપ કઈ રીતે ખબર પડે એ જોશું અને બાળક અને માતાનો બ્લડ ગ્રુપ ખબર હોય તો પિતાનો બ્લડ ગ્રુપ કઈ રીતે આપણે જાણી શકીએ બંને પ્રકારના અલગ અલગ જે છે એ દાખલા જે છે ક્વેશ્ચન સ્વરૂપ આપણે સોલ્વ કરશું અને કેટલાક ગુણને હું પ્રેક્ટિસ માટે પણ આપીશ બરાબર એટલે આ લેક્ચર જે છે પૂરતું આટલું રાખીએ છીએ અને પછીના સેશનમાં આપણે અલગ અલગ પ્રકારના બ્લડ ગ્રુપ જે છે કેવી રીતે નક્કી કરી શકાય એના વિશે આપણે આગળ અભ્યાસ કરશું.